માર્કેટ માં ગઈ કે ઢોંગળી નથી મળતી આપણા ગામ માં તમે ને રગલા ભાઈ બેજ ભાવેતર કરો છો અરે પણ એ તો ઠીક એક મિનિટ ભાઈ તમે રો વજન ઢુંગળીમાં પણ કેટલો વજન અરે ક્યાં ગઈ હાલ ને હાથ ના ગુડર ને તું તો કાયમ તાઠી જ રહી હાવ પણ તમે તો જો તમે ઉતાવળ છો હું ઉતાવળી આમાં બે ને ઉતાવળ જ રાખી પડે આ માર્કેટ નું કામ કેવું છે ટાઈમે હરાજી થતી હોય ટાઈમે ટાઈમે આ પોગારવું પડે તમારી વાત સાચી છે ખબર ન પડે આ દોરી લાવી બાંધવું પડે ચોકલેટ ખાવી છે અને સડાઈ મૂક્યો છે હવે બહુ ખીજામાં બિચારા ખાવ છે લઈ આવજો આઈસ્ક્રીમ અને નિશાળ હજી ખુલી જાય છે નિશાળે હવે આને નિશાળે મોકલજે ભગવાન ભગવાને દીધો દીધો લાવો તોતળિયો દીધો હવે તમે બહુ જીભડી હલાવો માને શીખી જાય બોલતા મોટો થાય એટલે તોતળિયો તો ભલે દીધો પણ આને કેટલું ખવડાવ્યું તો વધતો જ નથી વધતો જ નથી તમે તોતડા જતા એ ટીલા દાદા આવો આવો રગલાભાઈ આવો આ રીતે રગલાભાઈ જાઓ તમારે મોઢું કે હરાજી થઈ જાય જી અહીંયા દેવાની હોય આપણે હું કહો છો ડુંગળી દેવી ની પડે હટ અલે ભાઈ એ હાટો તો વાટજે નું ઉભો છો આ તો ઉપાડો પડકું હોય બીજું હા હાલો હાલો એ કઈ આ લારી બારી કઈ નહીં મળે અરે અહીંયા કઈ ન મળે રોજ માથે ઉપાડીને તો લઈને જાવી છે ધીમત જવાનું અરે કરે આમાં તો હું ડુંગળી માં હેરાન થઈ ગયો જો આ ફેર ડુંગળી નો ભાવ ન આવે ને તો કેળા ની લારી કાઢી એ પછી તમે ગમે કાઢો પણ અત્યારે ઉપાડો અત્યારે જાવા હરાજી થઈ જાય અરે માસ દીકરા ને કઈ કરું કચેડા ઘોડે મને કામ જ કરો હાલો 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 આપણે હાલો અરે પણ બધી વાત તમારી હાસી પણ આપણે શું કરાય આપણા બે સિવાય કોઈ ગામ માં આ કામ કરતું નથી ને તો આપણે આમે રળી ખવાય તમે ખોટા ખોટા કેળા ની લારી કાઢવાનું કહો છો તમને પેલે જે ડુંગળી તમને આજી સુધી તમને બધું ખવડાવ્યું પણ વશમાં તો નાખી દેવાના ભાવ આવ્યા હતા અને પછી વશમાં કેવો ઉસાળો આવ્યો ઈ તો જો એ વાત હતી હો થાતી રાતો રાત તમે કેટલા પૈસા આવ્યા હતા ટેકલું લઈ આવ્યા તમે નવું હા અને જોડો તમારી વાત છે કે જે ધંધો કરતા ઈ જ કરાય ઈ જ કરાય અને બીજામાં સક્સેસ થિયા નો થિયા એટલે હવે આ બરોબર છે જો આપણે રોજે રોજ જે ડુંગળીઓ આવે અને રોકડી આવે હા ડાયરેક્ટ માર્કેટ માં દઈ ને પૈસા આવે જ છે અરે બે થી તો એવા ડુંગળી નો ભાવ આવ્યા ને આમ પખા બોલી ગયા પાછા ભાવ ઉતરી ગયા આ ઢોંગળી નો ભાવ જ એવો સડે ને ઉતરે સડે ને ઉતરે અને ક્યાં ગઈ આવી ગયા હા આવી ગયો વેલા આવી ગયા ભાવ હરાવા લાગે હા હો તો હરાજી પચી જાય ડુંગળી વેચી નાખી માર્કેટ માં કેટલાક માલ લાય લાય કરવા તારે કઈ ભણવું નહી આઈસ્ક્રીમ લાય આછી છોકરા ને એક તો ભગવાન ને દીધો પણ તોતળો દીધો અને પાછો
કેટલું ખવરાય તો વધતો જ નથી વધતો જ નથી. તમે નથી ફિંગણા તો એવો જ હોય પછી. આ તો હાવી મળ્યો હારું ભણજે. પણ મગજ માં મને એક પ્લાન હુજ્યો છે. શું પ્લાન હુજ્યો તમને વળી? કારણ કે ઓલો રખલો અને હું આ બે ડુંગળી નું વાવેતર કરવી છે અને બે જ વેચવી છે. પણ એની વાડીએ છે ને ડુંગળી ના બાસકા એટલા પડ્યા છે ને આજે એના બાસકા આપણે ચોરી લાવી. ચોરી લાવી હવે હેઠો બેસ ને સોની નો ખાનું તો તને ખાવું નામો હું કેવો સમજુ છે એમાં દીકરો. હું નીટ ના વૈજ માં બોન બોને જ કરનાર એના પેટ માં છો. મને ઢોંકા માને કે તને માને બોલતો ને વૈજ માને કે સેના નીકળી ને જાય એની નીકળો. ચૂપ રહ્યો અવડા છોકરો સમજે છે કે મારી હાટુ આઈસ્ક્રીમ લાવ તો કઈ નહીં પણ આવું કામ નો કરતા હંમેશા નીતિ નું ખવાય સમજા ઈ ઉગે આપણને. મારી વાત સાંભળીને આપણે હટશે ને રૂપિયા વાળા થઈ જાય લેણું બધું ભરાઈ જાય હું એમ કઉ છું. એમ રૂપિયા વાળા થવાતું હોય તો દુનિયા આખી આવું જ કરે. અબા તું વૈશ માં બીજું કઈ બોલી ને હું કઉ એમ જ કહે રખલાની વાડીએ જઈને આપણે છે ને ડુંગળી બાસકા ઉપાડી લે. તમે જેમ કરો કરો હું અહીં તમારી હારે વચ્ચે નથી આ વાત માં સમજી ગયા તમે. તું હવે આમ તો હું સાચું કઉ તને હાલ ને હવે એમાં હું થઈ જાય કઈ બધા સજ્જર ન હોય આમાં. જવાબદાર તમે હું નહીં. હું છું જાતું સંડાસ પાણી જાય બે હતો ને ઢગલો કરતો ને આટલી આટલી મોટી ઉંમર થી પણ બુદ્ધિ છે. મારી બેટી જરી કઈ અટતી નથી જરી કઈ અટતી નથી. વાંચ્યા કોને કરાવ્યા બધા બાચકા તમને? આમ ઉપાય ઉપાય તારા બાપ ફાળી જાય છે તો હલવાઈ જાવ. અંધારું હોય ને ચાર પાંચ વાગે ત્યાં સીધા તમે હરાજી માં પહોંચી જજો. બેજી નો જવાય બેજી નો જવાય કારણ કે આપડે ઓલા બધા બાસકા હાલી ને મૂક્યા છે. સાચી ડુંગળી લઈ જાવી ને એક કોઈ તો ઓલા ની ચોરી કરી છે. આ સાચી ડુંગળી થાય તો કોક ને વેમ પડે. હમણે બે દી તો માર્કેટ માં જવાય જ નહીં. તો તમે બે દી નહીં જાવ? ના હવે છે ને તું ઘર નું જે કામ હોય કર અને હું જાઉં છું હવે. હા જાઉં બરોબર ને? હા જાઓ. હા આઈસ્ક્રીમ જ નકરો ખાવો છે. આઈસ્ક્રીમ ચોપડા લેવા ને કામ પતે હવે. શું કરે સ્કોડિયો જેવી જાઉં છું હવે રખલાની વાડીએ જાઉં સીધો જ ના જાઉં એ હું કરતો હશે. એટલે રખલા અલો કેમ રોવસ તું? મારી વાડી માંથી ડુંગળી કોક ચોરી ગયું. ડુંગળી લઈ ગયું? આખું ઘર આપણી એની માથે હાલતું. અરે રખલા તું એ વાત કરે મારી ડુંગળી કોક ચોરી ગયું છે. તમારી ચોરી? અરે મારી ડુંગળી ચોરી ગયું. હવે છે ને રખલા મારું ઢીલા ભાઈ નો થાય. હવે રખલા હું કહું એમ કહે તું
કારણ કે હવે છે ને એ હવે બધું જવા દે, ભગવાન ને દેવું હશે ને તો આપણે મહેનત કરી અને બીજું કરશું. અરે ટીલાબા કેટલી મહેનત કરતો. મેં મહેનત નહીં કરી હોય, મારી રીતે હું નહીં મચ્યો હોય, મારો ઠોકી જા હું કરું બોલ. હવે તો સાનો રહી જા, હવ હારા વાના થશે, દુઃખ લગાડ માં તું રગલા. ટીલાબા તમારે તો બાયડી છોકરા છે, મારે કોણ. મારે કેટલી સુરે છે, હું રોઈ રોઈ તો હું થાકી ગયો છું. હવે છે ને તું રોવાનું બંધ કરી નઈ, અને છે ને હવે આપણે મહેનત કરીએ અને બીજી વાવશું ને બીજી કરશું, પછી વેચશું, પાછા હતા એવા ને એવા થઈ જશું. પણ ટીલાબા આવા ભાવ ની ડુંગળી સોરે જાય, મને દુઃખ ન થાય. મને દુઃખ ન થાય, મારું ટોસી ગયા છે તે. હવે હું કરું ટીલાબા, મારે હવે કઈ ન થાય, હવે રોયે કઈ મેળ આવે નહીં રકલા. હવે તો ઘરે જવું પડશે મારે ટીલાબા. હા હવે હું ઘરે જાઉં, તું ઘરે જા. હા હારા વાના થઈ જશે, રોયે કઈ મેળ આવે નહીં. પણ મને એમ થાય છે આઈને ભૂલી જાવ, પણ હવે આયા કઈ હાસવા જેવું છે નહીં. હા લઈ ગયા એમાં હું આયા ખોટો ઉજાગરો કરવો. તો હવે ટીલાબા જવું છે મારે ઘર પાછું. હા હવે તું તારા ઘરે જા, હું મારા ઘરે જાઉં, બરોબર ને? હા હું મારા ઘરે જાઉં. લઈ ગયા હું કરું આમાં. ટીલાબા જે સોરી ગયા છે ને, દેખાય આવશે. તમે જોજો ક્યાં ગયા ટીલાબા. હા ડુંગળી નતી મળતી આપણા ગામ માં, તમે રગલાભાઈ બે જ ભાવેતર કરો છો. હવે છે ને ડુંગળી છે નહી, હું માર્કેટ માં માલ લઈને આવું. હા એ વાત હાસી. હવે કયો બીજું હું હવે ડુંગળી વગર આવેલ છે, કારણ કે રગલા જીવન મારા સિવે માર્કેટ માં ડુંગળી આવતી નથી, અને અમે બે જ વાવેતર કરી, મારા દીકરા ગમે એ ટોસી ગયા હોય સોર ચડતો નથી. ખબર તો હાસી જ પડી જાય છે, કઈ વાંધો નહી, એ બધું છે ને બંધ મુઠી માં જ રાખવાનું, હાલે તાવરે હેકીવી જ લેવાનું. કાગળ બાગળ થાકી દેજે, બાકી અત્યારે વેચવાનું થાકી નથી, બે ટિકિટ જોરદાર ભાવ આવવાનો છે. હા
માલ તો કેટલો પડ્યો છે, કેટલી ડુંગળી પડી છે, મહિનો થઈ ગયો, હવે વાપરવાના ઘટ્યા છે, તો હવે છે ને હવે સાના માને ડુંગળી વેચવી જ પડશે, નકર હડી જાય છે. કા દીકલી લે પીલો બાબા, મજામાં? હા મજામાં જ છું. આ મહિનો છટીલો બાબા, હવે તો કા ડુંગળી નું કરો, ડુંગળી વગર હાલતી નથી, તે માર્કેટ માં ઝડતી નથી. પણ હવે અમારી પાસે ડુંગળી છે નહીં. આ તો તમારો મહિનો થઈ ગયો અને તમારે ડુંગળી લેવાની જો ઈચ્છા હોય તો હું બહાર થી ડુંગળી મંગાવું અને પછી તમને ડુંગળી દઉં. હા તો તમે મંગાવી જ લ્યો. પણ ભાવ બહુ ઊંચો થાય છે. અરે ગમે એટલો ભાવ થાય તમે કહી દઈશું. એકોન 10 રૂપિયા થાય છે. અરે એકોન તો નહીં, 120 હું દઈ દઈશ. અને તમારે સાખીન લેવાની ડુંગળી હારી હોય લેવાની. ઈ સાખીન નોય બાપા, ડુંગળી તમે જે હારી જોય એમને ખબર હશે, અમે લઈ છી. તો તમે છે ને 10 હાડા જાય હવાર માં વિયા જાવજો. અને ક્યારે આવું? મારા ઘરે મેં ધંધો ચાલુ કર્યો છે અને બાર થી હું ડુંગળી લાવી મારા ઘરે જ હું વેપાર કરું છું અને ભાવ છે 110 રૂપિયા. અરે વાંધો નહીં, તમે તારે 120 રૂપિયા હું દઈ દઈ. તમે તમારા ઘરે જ વેપાર કરો છો ને? અને તમે હવે અત્યારે હાલો જ તે ઘરે. હા વાંધો નહીં, હું હમણાં આવું છું. હાલો કારણ કે અત્યારે ખપી જાય માં તમને હું જવાબ દેવો? ના ના ના, મારી હેઠું રાખજો. જો જેમ બને વેલા આવજો, હું જાઉં છું. હવે ઘરે મેં ધંધા ચાલુ કર્યા છે. એ વાંધો નહીં, હું આવીશ, મારી હેઠું રાખજો પાછા. એ ₹110 ભાવ છે. વાંધો નઈ, કહી દેજે આખા ગામ માં અને લેવા આવજો. હા તો ફટાફટ વાર નો લગાડતા. અને ક્યાં ગયા? પડે ડુંગળી બધી વાડામાં હતી ને બધી થોડા ખાઈ ગયા. હું કરું, હું તમને કેતી હતી ખોટું ઈ ખોટું હંમેશા નીતિ નું હોય ને ઈ જ ટકે. હવે મને સમજણ આવી, કારણ કે કોઈ થી ખોટું કોઈ નું કરાય નહીં. કારણ કે કેવો ઓલો માણા હતો, એની વાડી થી તૈયાર બાસકા ઉપાડી વાડા માં નાખી આપણે વેસવાનો નો વારો આવ્યો અને ઢોરા ખાઈ ગયા. આવું કોઈ થી કોઈ કરાય નહીં, કોઈને આવો દગો કરાય નહીં, કોઈ થી સોરી કરાય નહીં, કોઈ થી પેટ માં પાપ રખાય નહીં, આવું કોઈ થી ન કરાય. કારણ કે ખાવું તો થોડું ખાવું, જો બહુ જાજુ ખાશો તો કૂપન માંથી નામ નીકળી જાય છે, એટલે આવું ન કરાય. મારી બહુ ભૂલ થઈ ગઈ. મેં તમને કીધું તું થોડું ઈ મીઠું તમારે બે હાથમાં લાડવા લેવાતા. બધું તારા હતા મને સમજણ આવી, આવું કોઈ થી કરાય નહીં, કોઈ ને આવો દગો ન કરે. હવે ધ્યાન રાખજો, હવે આવું ન કરું. કારણ કે પસ્તાવાનો વારો આવ્યો. બિચાર રખલાભાઈ કેવા સીધા માણસ છે. એ ડીલાવા લે, આય આય રખલા આય લે. રોજ આમ નામ દીધા રાખી. તે મહિના થી ધ્યાન દીધી, મેં કઈ ધ્યાન દીધી નથી.
હું તો હાવ પાયમાલ થઈ ગયો, ઢુંગળી વગર હું મારા વેશ માં કોથળો ખાલી લઈને આવો થાય. કઈ વાંધો નઈ, હું જાઉં છું. બીજું હું કરું? હા જા. હવે ખેતી માં ધ્યાન દઈ ને પેલે થી જેવું હતું ને એવું ધ્યાન દઈ તમે કરો એટલે પાછું હતું એવું બધું થઈ જાય. આપણું પાપ આપણને નડ્યું છે. જો આ રગલો રહ્યો બિચારો એને પકવી પકવી અને હવે એ રાગે પડી ગયો અને હવે આપડે તો હાવ ગરીબ જેવા થઈ ગયા. આવું ખોટું કોઈ દી હવે નથી કરવું. મને હવે સમજણ પડી. તમને હું ના જ પાડતી હતી, રેવા દો. પણ ઈ તેને મારા કઈ ધૈર્યું રહ્યું નઈ, બધું થવા મળ્યું. તો હાલો હવે આપડે છે ને વાડી માં મહેનત કરવી અને ડુંગળી બુંગળી વાવી અને હતા એવા ને એવા જો દયા હશે તો પાછા એવું ને એવું થઈ જાય. પણ હવે ખોટું નથી કરવું. એ બાપુ મહેનત કરશું તો ભગવાન આપણને સાથ દેશે. ભલે હાલ ચાલ, હાલ હવે હાલ આમ.